ગુજરાતમાં પૂરની સ્થિતિને કારણે 3 નેશનલ હાઈવે અને 14 સ્ટેટ હાઈવે કરાયા બંધ તો 152 પંચાયત હસ્તકના રસ્તાઓની સાથે જ એસટીના 65 જેટલા રૂટ બંધ બચાવની ટીમે 8 જિલ્લામાં અત્યાર સુધીમાં 16,076 લોકોનું કર્યું રેસ્ક્યુ કચ્છના રાપરમાં મેઘરાજાની તોફાની બેટિંગથી ભીમાસર ગામનું તળાવ ઓવરફ્લો રાપરના અનેક તળાવ અને ડેમમાં નવા નીરની આવક રાપરના જાટાવાડા પાસે માર્ગ થયો બંધ રાપરના ખાંડેક ગામે ભારે વરસાદ બાદ નદી વહેરે હોય તેવા દ્રશ્યો જામનગરના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ ધ્રોલ જોડ્યા કાલાવડમાં 1.5 થી 1 ઇંચ સુધી વરસાદ નોંધાયો સતત વરસાદથી ખેડૂતો ખુશ કેશવનાથ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ કોડીનાર વેરાવળ ઉના તાલાડા સહિતના વિસ્તારોમાં વરસાદથી ખેડૂતોમાં ખુશીની લહેર ખેડૂતોના સુકાતા પાકને મળ્યું જીવનદાન ખેડાના શિલોળ ગામની સીમમાં શેઢી નદીમાં પૂરના કારણે કેટલાક લોકો ફસાયા આ ફસાયેલા લોકોએ વિડીયો બનાવીને મદદની માંગણી કરી તંત્ર દ્વારા ફસાયેલા લોકોનો સંપર્ક ન કરાયાનો આક્ષેપ પાટણના સંતરપુરમાં ભારે વરસાદથી લોધરા અને કાંજીસર ગામનો સંપર્ક તૂટ્યો લોધરા અને કાંજીસર ગામના રોડ પર 2 ફૂટ જેટલા પાણી ભરાયા સરહદી ગામો સુધી પહોંચ્યા બનાસકાંઠા અને રાજસ્થાનના વરસાદી પાણી બનાસકાંઠાનો થરા હરીજ હાઈવે બંધ કરાયો બનાસ નદીનું પાણી હાઈવે પર આવી જતા અવરજવર બંધ હરીજના સાલડી નજીક હાઈવે પર 2 ફૂટ સુધીના પાણી ભરાતા થરા પોલીસે વાહન વ્યવહારને બંધ કરાવ્યો ઉપરવાસમાં સારા વરસાદના પગલે મોરબી નજીકનો બચ્છુદ્રણ ડેમ 100% ભરાયો ડેમનું રૂ લેવલ જાળવવા માટે ડેમનો એક દરવાજો 1 ફૂટ ખોલવામાં આવ્યો હાલ ડેમમાં 2050 ક્યુસેક પાણીની આવક 939 ક્યુસેક પાણીની જાવક ડેમના નીચાણવાળા વિસ્તારોમાં આવતા ગામોને કરાયા સતર્ક રાજ્યમાં કાલે કચ્છ અને મોરબીમાં પડશે અતિ ભારે વરસાદ દ્વારકા પોરબંદર જામનગર રાજકોટમાં અતિ ભારે વરસાદની આગાહી જૂનાગઢ સુરેન્દ્રનગર પાટણ બનાસકાંઠામાં પણ ભારે વરસાદની શક્યતા અમદાવાદમાં 2 દિવસ સામાન્ય વરસાદની આગાહી